ये એક્ટ અંતર્ગત ઓન પેપર ગરીબ વાલીઓને શોધવામાં આવશે. 27,000 ફોર્મની ચકાસણી કરીને ગરીબ વાલીને શોધાશે. ડીઓની ટીમે ફોર્મ રદ કરવાની કાર્યવાહી કરી છે શરૂ. જિલ્લા શિક્ષણ અધિકારીએ ફરી નવી ટીમ બનાવી છે. ગરીબ અને વંચિત બાળકોને ખાનગી સ્કૂલમાં મફત પ્રવેશ અપાશે. આરટીઈ એક્ટ અંતર્ગત ખાનગી શાળામાં 1 માં મફત પ્રવેશ આપવામાં આવશે. ૨૦૨૧ અરજીઓ જે છે એને રિજેક્ટ કરવામાં આવેલી છે. આ રિજેક્ટ થયેલી અરજીઓ માટે સરકારશ્રી દ્વારા તારીખ 4, 5 અને 6 આ 3 દિવસ માટે સમય આપવામાં આવ્યો છે કે જે કારણોસર અરજીઓ રિજેક્ટ થઈ છે એ રિજેક્ટ થયેલા કારણોની પૂર્તતા કરી શકે એટલા માટે 3 દિવસ આપવામાં આવ્યો છે. 8 તારીખ સુધી આ અરજીઓનું ટોટલી વેરિફિકેશન કરશે. ટીમ રાખવામાં આવી છે કે જે તમામ દાખલાઓનું વેરિફિકેશનથી બધા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરે છે. આ ઉપરાંત જે ફોર્મ એપ્રુવ થયેલા છે એ એપ્રુવ થયેલા ફોર્મ ઉપર ચકાસણી માટે બીજી એક અલગથી ટીમ રાખવામાં આવી છે, જેથી કરીને વાલી દ્વારા જે ફોર્મ ભરવામાં આવ્યો છે એમાં કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ જે છે એ ખોટા ન હોય એની માટે ચકાસણી હાલ કરી રહ્યા છીએ.